जन जन मां देवत्व जगाओ, आ धरती ने स्वर्ग बनाओ। परम पूज्य पंडित श्री राम शर्मा आचार्य जी युग निर्माण योजना नो उद्देश्य जाहिर करो के मारा प्रत्येक मनुष्य ने देवता अने धरती ने स्वर्ग बनावी। आजनी विषम परिस्थितियों में आ संकल्प पूरो करवा माटे आओ ज्ञानी अखंड ज्योति अवृत धाराओं थी वहती करिए। नवरात्रि साधना तत्व दर्शन गायत्री मंत्र मारी साथे साथे बोलो। ओम भूर्भुवः श्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मित्रों नवरात्रिना छेल्ला दिवसो छे, आओ आपणे विचार करिए के नवरात्रि दरमियान आपणे शुं कर्युं अने शा माटे कर्युं। आ बे प्रश्नों पर विचार करीशुं तो ख्याल आवशे के नवरात्रि थी केटलो फायदो थयो। आपना नित्य क्रम पर मैं देखरेख राखी अने निष्कर्ष पर आव्यो छुं कि तमारे तमारा नित्य क्रम में फेरफार करवो पड्यो छे। सामान्य नित्य क्रम प्रमाणे तमे मोड़ा उठो छो, बपोरे पण सूई जाओ छो, अरे रात्रे मोड़ा सुधी पण जागो छो, पण हवे तमने अमे बराबर पकड़मां लीधा छे। सवारे 3:30 वागे उठवानुं, वेला नहावानुं, अमे तमारा पहेलाना नित्य क्रममां धरखम फेरफार करी दीधो छे। तमे शुं खाता हता तेनी अमने खबर नथी। तमे अथाणा पापड़ चटणी तथा चटाकेदार खावानुं खाता हता। हवे अमे तमने सादुं भोजन आपी तमारी जीभ ऊपर पण अंकुश लगावी दीधो छे। खावानो टाइम नक्की न हतो, पूजानो टाइम नक्की न हतो, मन थाय तो पूजा पाठ करता, नहीं तो हरि हरि। अमे तमने व्रतना बंधनमां बांधी 27 माळा करवानो संकल्प लेवडाव्यो। 27 माळा करवा 9 दिवस नियमित रूपे 2-3 कलाक गायत्री माता सामे बेसवुं ज पड़शे। संकल्प लीधा पछी माळा पूरी न करो तो गायत्री माता नाराज थशे, तमने पाप लागशे, अनुष्ठान अधूरू रहेशे, तो तमे नरकमां पड़शो। आवी बीक बतावीने तमने बांधी दीधा। पहेलाना नित्य क्रममां फेरफार करी तमने मजबूर कर्या કે જે સુટેવું તમારા સ્વભાવમાં નથી એનું પણ પાલન કરવું જોઈએ। આ સુટેવોનો અભ્યાસ કરવા આ 9 દિવસ પૂરતા નથી, ના 9 દિવસથી તો કશું જ ન વળે। આ તો આખી જિંદગીનો અભ્યાસક્રમ છે, આપણે આખું જીવન કેવી રીતે જીવવું જોઈએ એનો નમૂનો છે નવરાત્રિ। તમે આ શિબિરમાં આવી શું શીખ્યા એ વાત બાજુ પર, પણ એક વાત તમે નોંધી લેજો કે અધ્યાત્મ એટલે સાયન્સ ઓફ સોલ, પોતાની જાતને સુધારવાની વિદ્યા, પોતાની જાતને સંભાળવાની કળા, પોતાને સમુન્નત શ્રેષ્ઠ બનાવવાની ધગસ। તમે તો એવું સમજ્યા કે અધ્યાત્મ એટલે ભગવાનને જાળમાં ફસાવવાની કળા, ભગવાનનું ખિસ્સું કાપવાની કળા। તમે તો આવું જ સમજ્યા છો ને? હું તમને ખાતરી આપું છું કે અધ્યાત્મ અંગેની તમારી વિચારધારા બિલકુલ ખોટી છે। જ્યાં સુધી તમે તમારી આ વિચારધારા નહીં બદલો ત્યાં સુધી તમે અજ્ઞાનના અંધકારમાં ભટક્યા જ કરશો, જ્યાં જવાનો જળની પાછળ દોડશો, કશું જ હાથમાં આવશે નહીં। તમે ભગવાનને શું સમજો છો? ભગવાનને કબૂતર સમજો છો કે ચણ નાખો એટલે કબૂતરની જેમ જાળમાં ફસાવા આવશે? ચણ નાખી, ચોખા નાખી, પ્રસાદ ધરાવી, દીવો કે અગરબત્તી કરી અને પારદીની જેમ ભગવાનને ફસાવવા માંગો છો? આનું નામ ભજન? તપશ્ચર્યા સાધના આને કહેવાય? યોગાભ્યાસનો સિદ્ધાંત આ છે? હું તમને પૂછું છું, જરા જવાબ તો આપો। તમે દેવીઓને શું સમજો છો? આપણે તો એમને માછલીઓ સમજીએ છીએ કે લોટની ગોળી ફેંકી અને બગલાની જેમ ઝટ દઈને ચટ કરી જઈએ છીએ। ધન્ય છે તમને, તમારા જેવું કોઈ દયાળુ નથી,
માછલીને પકડો છો, આવો બેન તમને સિંહાસન પર બેસાડીશું, તમારી આરતી ઉતારીશું, તમારી શોભાયાત્રા કાઢીશું. આવી વાતો કરી આખી જિંદગી આવા ધતિંગમાં પૂરી કરો છો. કહો છો કે અમે ભજનિક છીએ, અમે દેવીના ભક્ત છીએ, અમે આસ્તિક છીએ. ચૂપ, ખબરદાર. જો આવી અર્થહીન વાતો કરી છે, તમે કહેશો કે આને ભજન કહેવાય તો એ વાત ખોટી છે. તમે તમારા વિચારોને બદલો, તમે તમારા ખોટા ખ્યાલોને બદલો, સાચા સારા અને શ્રેષ્ઠ વિચારો કરો. તમારી વિચાર કરવાની પદ્ધતિને બદલો. હું તમને એમ કહું છું મિત્રો, હું તમને કહેતો હતો કે તમે અહીંથી એક સિદ્ધાંત નોંધીને જજો કે અધ્યાત્મનો અર્થ થાય છે પોતાની જાતને સુધારવી, પોતાના વિચારોને બદલવા. આજ આત્માને જગાડવાનું વિજ્ઞાન છે. ચમત્કારો, જાદુ અને સિદ્ધિઓનું વિજ્ઞાન નથી. અધ્યાત્મનો સીધો સાદો અર્થ થાય છે આ સંસારના દોષ દુર્ગુણોથી પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી. એ શિક્ષણ આપે તે વિદ્યાને અધ્યાત્મ કહેવાય. જો તમે તમારી જાતને સુધારી લો, શ્રેષ્ઠ બનાવી લો, તો તમારી બધી જ સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જશે, ઉકલી જશે. તમારું સ્વાસ્થ્ય સારું નથી રહેતું, તો ચાલો અધ્યાત્મનો સાચો મર્મ સમજો. પછી જુઓ તમે આપોઆપ સ્વસ્થ થઈ જાઓ છો કે નહીં. મનુષ્ય પોતે અસંયમ દ્વારા અનેક પ્રકારની બીમારીઓને નોતરે છે. પશુ પક્ષીઓને તાવ આવ્યો, શરદી થઈ ગઈ હોય એવું તમે કદી જોયું છે? તમે હંમેશા સુખી છો પણ કામ એવા કરો છો કે દુઃખ જ આવે. તમે તમારી જીભને વશમાં રાખો, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો, તમારી દિનચર્યા નિયમિત બનાવો, પછી જુઓ બીમારી તમારાથી કેટલી દૂર ભાગે છે કે નહીં. ગાંધીજી 30 વર્ષના હતા, એમને આંતરડાની બીમારી હતી અને દરરોજ એનીમાંથી પેટ સાફ કરતા. ગાંધીજીને લાગ્યું કે હવે તો હું માત્ર 5 વર્ષનો મહેમાન છું, જિંદગીનો હવે કોઈ ભરોસો નથી. પરંતુ ગાંધીજીએ પોતાની રહેણી કરણી સુધારી લીધી, પોતાને નિયમિત બનાવી લીધા, પોતાના આહારને સુધારી લીધો, તો એમની આંતરડાની બીમારી તરત દૂર થઈ ગઈ અને 80 વર્ષનું આયુષ્ય ભોગ્યું. મરતા પહેલા તેઓ કહેતા હતા કે હું 120 વર્ષ જીવીશ, અને જો એમને ગોળી ન વાગી હોત તો તેઓ જરૂર 120 વર્ષ જીવ્યા હોત. આ જીભે તમારી તબિયત બગાડી, તમારું લોહી પી ગઈ, માંસ ખાઈ ગઈ, બીમારી માટે કોણ જવાબદાર? કોઈ જીવજંતુ, વાતાવરણ? ના, તમે ખુદ જ પોતે જ જવાબદાર છો. જો તમે તમારી જીભને વશમાં કરશો તો હું તમને લખી આપું છું કે બીમારી તમારી પાસે ક્યારેય પણ ફરકશે નહીં. એવા કેટલાય દાખલા મારી જાણમાં છે જેમાં લોકોએ કુદરતી ઉપચાર દ્વારા પરેજી પાડીને પોતાની બીમારીઓને દૂર કરી છે. ચંદગીરામ ભરજવાનીમાં ટીબીના રોગી બની ગયા હતા. દરરોજ એક વાટકો લોહી કપ સાથે પડતો હતો. ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી. એક સજ્જને કહ્યું કે જો તમે જિંદગી ઈચ્છતા હો તો તમે મારા કયા મુજબ કરો, જીવનનો સાચો રસ્તો કયો? પોતાના ખુદ પર સંયમ, જીભ પર સંયમ, આહાર વિહારનો સંયમ, શરીરથી શ્રમ કરો. વિશ્વમાં ચારે બાજુ પ્રાણ ભરેલો છે એને ખેંચો. સાદું ભોજન કરો અને એ પણ ભૂખ કરતા ઓછું ખાઓ, અને પછી જુઓ કે કેવો ચમત્કાર થાય છે. જોત જોતામાં ટીબીનો રોગી ચંદગીરામ પહેલવાન બની ગયો. તમારામાંથી બધી વ્યક્તિઓ પહેલવાન બની શકે છે, તંદુરસ્ત બની શકે છે અને પોતાની કમજોરીઓ દૂર કરી શકે છે અને પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે છે, પરિસ્થિતિને, પ્રતિકૂળ પરિસ્થિતિને પણ બદલી શકે છે. પ્રતિકૂળ પરિસ્થિતિને પણ આપણે પોતાની રીતે અનુકૂળ બનાવી શકીએ છીએ. ઉપાધિઓથી ભરેલી આ દુનિયામાં આપણે પ્રસન્નતાપૂર્વક રહી શકીએ છીએ, ચિંતા વગર રહી શકીએ છીએ. તમે બીજાના અવગુણ ખૂબ જુઓ છો પણ પોતાના દુર્ગુણો, પોતાની ભૂલો અને અસંયમને ક્યારેય ધ્યાનમાં લેતા નથી. અને એટલા માટે હું તમને સાચા આધ્યાત્મવાદી કહેતો નથી, તમને તો હું દિન દુર્બળ અને ખરાબ આદતોના ગુલામ જ કહીશ.
मित्रों, हूँ तमने नवरात्रि अनुष्ठान मूलभूत सिद्धांतों विषे कही रह्यो हतो। अहीं मैं तमने बंधन में राख्या छे, केम के तमारी तमे तमारी विचारवानी दृष्टि थी मांडीने तमारी रहेणी करणी आहार विहार बधुं ज खोटी रीते करता आव्या छो, अने आ पद्धति में जो फेरफार नहीं करो तो तमारी एक पण समस्यानो उकेल आवशे नहीं। गुरुजी, तमे तो बधाने आशीर्वाद आपो छो, वरदान आपो छो, तमे तो सिद्ध पुरुष छो। हाँ, हूँ वरदान आपू छू, ए वात साची छे, पण जे पोते मायनतू होय अने पोताना पर विश्वास धरावे छे तेमने जो मदद करूँ छू अने तात्कालिक मदद करूँ छू, परंतु मनोबल अने आत्मबल तो तमारी तमारे तमारी जाते ज सुधारवुं पड़शे, तमारे तमारी जाते ज वधारवुं पड़शे। वरदान के चमत्कार परावलंबी बनावा माटे नथी, परंतु सहायता करवा माटे छे के जेथी पोते पगभर थई सके। नवरात्रि अनुष्ठान में अध्यात्मना मूलभूत सिद्धांतों में तमने समझावानो प्रयत्न कर्यो कि तमे तमारा पग पर उभा रहता शीखो, तमे तमारा चिंतन अने व्यवहार ने शुद्ध राखो। अत्यार सुधीनी तमारी जिंदगी एड़े गई, जाग्या त्यांथी सवार प्रमाणे हवे जिंदगी सुव्यवस्थित अने संयमी बनावो। तमे तमारी जातने संयमी बनावो ए अनुष्ठाननो तपनो जे एक भाग छे, जेना द्वारा आपणे आपणा ऊपर काबू राखी शकीए छीए। ओछू खावाथी शरीरने कोई नुकसान थतुं नथी, बल्कि लाभ ज लाभ थाय छे। माटे कम खाओ अने गम खाओ, એટલે તમને નવરાત્રિમાં ઉપવાસ કરાવે, અસ્વાદ વ્રત સમજાવ્યું। અધ્યાત્મની પ્રગતિનું પહેલું ચરણ એ ઉપવાસ અથવા અસ્વાદ વ્રત છે। અસ્વાદ વ્રત એટલે સ્વાદ વગરનું ખાવું। આહાર સંયમ પછી વિચારોનો સંયમ પણ ખૂબ જરૂરી છે, અત્યંત જરૂરી છે। બ્રહ્મચર્યનું પાલન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ। આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એટલી ઉંમરના ગાયત્રી માતા છે, તો પછી 16 વર્ષની ઉંમરના ગાયત્રી માતાનું ચિત્ર કે મૂર્તિ જ કેમ? તમને વિચારવાની કળા શીખવવા કે તમે નવયુવતી પ્રત્યે શુદ્ધ અને પવિત્ર દ્રષ્ટિ રાખો, તમે દરેક સ્ત્રીમાં માતા બેન બેટીના દર્શન કરો, તમે તમારી દ્રષ્ટિ અમે તમારી દ્રષ્ટિ બદલવા માંગીએ છીએ, તમને કામુક ચિંતનમાંથી બહાર કાઢી પવિત્ર દ્રષ્ટિવાળા બનાવવા માંગીએ છીએ। આ માનસિક બ્રહ્મચર્ય છે, મર્યાદાનું પાલન કરવું જોઈએ। તમે કહેશો કે અમે બ્રહ્મચારી છીએ। એકવાર મારી માં મારામારી થતાં 2.5 વર્ષ માટે જેલમાં ગયો અને તેની પત્નીથી દૂર હતો, એને તમે એને બ્રહ્મચારી કહેવાતો હશે? બ્રહ્મચર્ય એ તો ચિંતનની શૈલી છે, સુવિચારો આપના જીવનનું એક અગત્યનું અંગ છે। તમારા જન્મ જન્માંતરોની તમારા જન્મ જન્માંતરોથી જે સંસ્કારો ચાલ્યા આવે છે તેમનું રૂપ કુદ્રષ્ટિ અને વિચારોના માધ્યમથી જોવા મળે છે। તમે 84 લાખ યોનિમાં ભટક્યા પછી આ મનુષ્ય અવતાર મેળવી શક્યા છો। એને જપ તપ સુવિચાર અને સદવ્યવહાર છે ધન્ય બનાવી, એના માટે ઉગ્ર સાધના અને તપની જરૂર છે। તમે તમારી વિચારવાની પદ્ધતિને બદલો, તમારી રીતભાતને બદલો। તમારી પાસે જે સાધન સામગ્રી રૂપિયા પૈસા જમીન અને બુદ્ધિ છે એનો સદુપયોગ કરવાનું શીખો। તમે કેટલું કમાયા, એના કરતાં એનો ખર્ચ કેવી રીતે કર્યો તે વધારે અગત્યનું છે। જો તમે ખોટો ખર્ચ કરો, ખોટા કામોમાં ખર્ચ કરો, તો તમે અધ્યાત્મની રીતે ગુનેગાર છો। તમે કહેશો કે અમારી કમાણી છે, અમે મન ફાવે તેમ ખર્ચ કરી, તમે તમારી કમાણી છોકરાઓને આપી દીધી, અરે મોજ મજામાં ખર્ચી નાખી, ઘરેણા બનાવવામાં ખર્ચી, તો તમને અધ્યાત્મવાદી કેવી રીતે કહેવાય? ખર્ચની બાબતમાં ભગવાનનું કામ ઘણું કડક છે। દરેક અધ્યાત્મવાદી ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર જેવા બનવું જોઈએ। તમને 500 રૂપિયા પગાર મળે છે, પરંતુ તમે બ્રાહ્મણોચિત ખર્ચ કરો। વિદ્યાસાગર 500 રૂપિયા પગાર એમને મળતો હતો,
विद्यासागर जी ने 500 रुपया पगार मळतो हतो अने तेओ 50 रुपया मां ज पोताना घरना घरनो खर्च चलावता हता। बाकीना 450 रुपया जे बचता हता ते समाज माटे दिन दुखियाओ माटे अने जरूरियात वाळाओ माटे खर्चता हता राखता हता। अने एमना 450 रुपया थी हजारो विद्यार्थीओ न्याल थी गया। जे फी भरी शकता न हता अने नोट खरीदी शकता न हता, वाचा माटे केरोसिन न हतुं, એ બધા માટે વિદ્યાસાગરજીએ એક વ્યવસ્થા કરી। આને સાચું અધ્યાત્મ કહેવાય। ઓરોં કે હિત જો જીતા હૈ, ઓરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હી ગીતા હૈ, પ્રત્યેક કર્મ હી ગીતા હૈ। લોટરી લાવી કે ખિસ્સા કાપવા કરતા પણ વધારે ફાયદાકારક અને લાંબા હિતવાળો રસ્તો, લાંબા લાભવાળો રસ્તો એ સાચું અધ્યાત્મ છે। તમે આ વાત સમજી લો તો તમારો માનસિક કાયાકલ્પ અને આધ્યાત્મિક કાયાકલ્પ થઈ જશે। તમે તમારી નવરાત્રી સાધના સફળ બનાવવામાં લાગો। જપના એક અંશની આહુતિ રોજ આપો। તમે અગ્નિહોત્રને એક કર્મકાંડ માગો છો, માનો છો। તમે અગ્નિહોત્રને એક કર્મકાંડ માનો છો। અગ્નિહોત્ર યજ્ઞ એ વિજ્ઞાનનું નામ છે। આ એક પરંપરા જ નથી પણ એનું વૈજ્ઞાનિક મહત્વ છે। સમર્પણ અને સેવાની ભાવનાને યજ્ઞ કહે છે। ભૂદાન યજ્ઞ, નેત્ર યજ્ઞ, સફાઈ યજ્ઞ, શ્રમ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ જેવા હજારો યજ્ઞો છે। આ બધા યજ્ઞનો અર્થ થાય લોક કલ્યાણ માટે આહુતિ આપવી। યજ્ઞ કરો, પૂર્ણાહુતિ કરો, પણ સાથે સાથે જન કલ્યાણનું ધ્યાન રાખો। સંસ્કૃતિના રક્ષણ માટે, દેશ અને માનવીય આદર્શોને જીવંત રાખવા માટે તમે તમારા પરસેવાની કમાણીની આહુતિ આપો, તમારા જ્ઞાનની આહુતિ આપો, તમારી મૂડીની આહુતિ આપો જે તમારા બાળકો માટે તમે ભેગી કરી રાખી છે। તમે મોજ મજા, ફાલતુ ખર્ચ અને ભોગવિલાસની કુરબાની આપવાની હિંમત બતાવો તો તમારો યજ્ઞ સફળ થયો કહેવાય। ત્યારે તમે અસલી સાચા આધ્યાત્મવાદી કહેવાશો। ત્યારે સુદામાની જેમ, શબરીની જેમ અને રાજા બલિની જેમ ભગવાન તમારી પાસે આવશે। ભગવાને તમને બોલાવ્યા છે, તમે તમારી મૂડીનો સદુપયોગ કરો, તમે તમારા પૈસાનો, સમયનો, આહારનો સદુપયોગ કરો, બીજની જેમ અંકુરિત થાઓ। જીવનભર મેં આ જ કાર્ય કર્યું છે, તમે પણ એ માર્ગે ચાલો। આ વાત જો તમારા હૃદયમાં ઉતરી જાય, તમારા ચિંતનમાં ઉતરી જાય તો મારા ખરા હૃદયના તમને આશીર્વાદ છે કે નવરાત્રિ અનુષ્ઠાનના અને ગાયત્રી સાધનાના જે ચમત્કાર તમે સાંભળ્યા છે એ તમારા જીવનમાં ફળશે। જીવનમાં જ્યારે પણ અનુષ્ઠાન કરો ત્યારે બધા લાભ તમને મળે એ સાથે આજની વાત સમાપ્ત। ઓમ શાંતિ શાંતિ શાંતિ। 11 એપ્રિલ 1981 રોજ આ પ્રવચન અપાયેલું હતું। આવતીકાલે આપણે જોઈશું આધ્યાત્મિક કાયાકલ્પ કેવી રીતે। અસ્તુ, જય ગુરુદેવ।